नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 पाठ 12 प्रसंग दीप ना बे प्रसंगों पेलू तोफान दिन एक केड़वणी उर्मू काव्य एना विषे बात करी छे। त्यारे विद्यार्थी मित्रों दक्षिणामूर्ति में धमाल करे छे, नाना भाई ने पूछवा जाए छे कि आपणे तोफान दिन उजवीए तो केवू रहे। नाना भाई तेमने छूट आपे छे, पण एम एक शरत मूके छे कि तोफान दिन में हूँ तमारी साथे रहीश, तमने गमशे ने एटले के छे काई वांधो नहीं। पछी तोफानो करवानी शरूआत करे छे। तोफान दिनो दिवस नक्की थयो अने तेनी जाहेरात थई ए पछी नाना भाई तोफान दिननी आगेवान मंडळी में न होय तेवा 5-7 विद्यार्थीओने पोतानी पासे बोलाव्या, जे आगेवान न होय એવા 5-7 વિદ્યાર્થીને બોલાવ્યા અને કહ્યું, જુઓ આપણે તોફાન દિન ઉજવવો છે ને તેમાં હું તમને એમની સાથે રહીશ, મારી સાથે રાખવા માગું છું। વિદ્યાર્થીઓ 4-5-6-7 બોલાવીને કે હું તમારી સાથે રહીશ, તોફાન દિન ઉજવવો છે, હું તમારી સાથે છું તોફાન કરવા માટે। નાના ભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે તે જાણીને છોકરાઓ તો રાજી થઈ તાળી પડવા લાગ્યા। નાના ભાઈ છે એ મુખ્ય છે, એ આપણી સાથે રહીએ તો બાળકોને તો વધારે મજા આવે, એટલે વિદ્યાર્થીઓ તો ખુશ થઈ ગયા। જો બિલકુલ અવાજ નહીં થવો જોઈએ, કોઈને ખબર પડવી ન જોઈએ, અવાજ ન થવો જોઈએ। આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા નહીં રહે। આપણે જે આયોજન જોઈન કરીએ છીએ એમાં તોફાન કરવાની મજા નહીં આવે, કોઈને કહેવાનું નથી, આપણે બધું જ ખાનગીમાં અને ચૂપચાપ કરીશું, ખાનગીમાં જ રાખવાનું। નાના ભાઈ સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો, સુકાન સંભાળ્યો, શિસ્તનો પાઠ ભણાવવો મોટા વિદ્યાર્થીઓને અઘરો છે, પણ બહુ સરસ રીતે સહજતાથી સમજાવી દે છે। બધા એકદમ ડાયા ચૂપ થઈ ગયા કે ચાલો અવાજ નહીં કરવાનો, કોઈને કહેવાનું નહીં, ખબર ના પડવી જોઈએ। હવે નાના ભાઈ શરૂઆત કરે છે એમને સમજાવવાની, નાના ભાઈ આપણે કેવા કેવા તોફાનો કરીશું, પૂછે છે કેવા કેવા તોફાન કરીશું। એક બે જણાએ ધીરેથી પૂછ્યું વિદ્યાર્થી હોય નાના ભાઈને કે આપણે કેવા તોફાન કરીશું। નાના ભાઈએ કાગળ લઈને આપ્યો, લો કાગળ બનાવો, યાદી બનાવો, ચાલો હું એક તોફાન સૂચવું। પ્રવીણ, આ નામો કાલ્પનિક છે જે એના વિદ્યાર્થીઓ નથી, છતાં એની બેગમાં જે નવા સૂટ પહેર્યા છે લઈ આવ્યો છે નવા નવા, હાવ તે નવા સૂટમાં આપણે કાતર મૂકવી। નાના ભાઈએ તોફાન દિનના એક આગેવાનને તેનો પહેલાં તોફાનનો વાત કરી કે જે પ્રવીણ છે એ કપડાનો બહુ શોખીન છે, એટલે કપડાનો શોખને ધ્યાનમાં લઈને એને સકંજામાં લીધો બરાબરનો, ચાલો એને નવા સૂટમાં કાતર મૂકવી, પહેલું તોફાન બરાબર। વાહ વાહ નાના ભાઈ સરસ સૂચવ્યું તમે, બધા આનંદમાં આવી ગયા, થોડીક વાર તો બધા રાજી થઈ ગયા, તેઓના હાથ તાળી પડતા જરામાં રહી ગયા, તાળી પડવા જતા હતા પણ થોડી વારમાં રહી ગયા, પછી વિચાર આવે છે તેઓને તોફાનની દિશા મળી ગઈ। યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનને સંભાળતા નાના ભાઈ કહે છે, ચાલો યાદી બનાવો છો ને તેમાં લખો, બીજું નામ લખો કે ગિરીશને વાળનો બહુ શોખ છે, વારા વાળ ખોદી સરખા કરે તો આપણે એની બાબરીમાં બાબરી પાડીને રૂવે જ રાત્રે કાતર ચલાવી, એટલે બાબરી એની કપાય જાય રાત્રે કાતર ચલાવવાની છે। પટિયા એટલે પાડના પટિયા પાડવાનો ભાગ પાડીને એવો શોખીન ગિરીશની હાલત કલ્પી સૌમાં મલકાવે છે। ત્યાં એક વિદ્યાર્થીએ ત્રીજું નામ લઈને કહ્યું કે મહેન્દ્રનું ટાકું તોડી તેમાં કરેલું સુશોભન આપણે બગાડી નાખવું, ટાકું એટલે ખાનું। મહેન્દ્રને ખૂબ વ્યવસ્થિત બધી મૂકવાની ટેવ છે, એનું ખાનું બધા કરતાં ખૂબ સરસ વ્યવસ્થિત હોય છે, સામગ્રી મૂકવા માટેનું બરાબર નાનું ખાનું છે ટાકું, એટલે કે આપણે એનું ટાકું તોડી નાખવું, એમ જે જેને જે લગતું હતું એવી બધી વાત કરે છે અને જે સુશોભન કરેલું છે એ બગાડી નાખું એમ વાત કરે છે। જુઓ હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જાઓ, 1, 2, 3, 4 અને મને મળતા રહેજો એક પછી એક તોફાનની, દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરી લેવાની, કરી રાખજો અને હા કોઈને ગંધ એટલે ખબર ન પડવી જોઈએ, સુધાર ના આવવી જોઈએ નહીંતર આપણી મજા મારી જશે। એક કાબિલ શતરંજ ખેલાડીની અદાથી
નાના ભાઈ તો પોતાની ચાલના પરિણામોના પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા, કાંઈ ખબર ન હોય એવી રીતે તૈયાર કરી નાખ્યા છોકરાઓને અને પોતે એમાં આગળ વધતા ગયા. બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલું. આગળ પછી જોશું શબ્દાર્થ રૂઢિપ્રયોગો સ્વાધ્યાયમાં લખી નાખજો નોટબુકમાં.